हेलो एवरीवन, हाउ आर यू? फाइन, ओके फ्रेंड्स, कया विडियो में आप कयो पाठ सीखता हता? कोने खबर छे? बोलो, यू लव यू। हाँ, पाठ 13, अपनी लागणीओनी भागीदारी, बराबर ने? तो फ्रेंड्स, ए पाठ अधूरो रही गयो हतो, तो चलो आजे आपणे आ ए पाठने आगळ समजीए। बाळ मित्रो, શું તમે ફક્ત સ્પર્શ દ્વારા જ કોઈ વ્યક્તિને ઓળખી શકો? શું બાળ મિત્રો, તમે ફક્ત કોઈ ચાલવાના અવાજથી જ એ માણસ કોણ છે તેને તમે ઓળખી શકો? અને શું ફ્રેન્ડ્સ, તમે માત્ર ગંધથી જ કોઈ વ્યક્તિને ઓળખી શકો? નહીં ને? હા, પરંતુ ફ્રેન્ડ્સ, જેવા જે વ્યક્તિઓ અંધ હોય છે, એટલે કે જે જોઈ શકતા નથી, તો તેઓ આ બધી જ રીતે તેઓ વ્યક્તિને ઓળખી શકે છે। તો ચાલો આજે આપણે આ વ્યક્તિ વિશે થોડી માહિતી મેળવીએ। બાર મિત્રો, જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત હોય છે, તેને બ્રેલ લિપિ કહેવામાં આવે છે। ફ્રેન્ડ્સ, આ જે બ્રેલ લિપિ હોય છે તે જાડા પેપર ઉપર ઉપશેલા બિંદુઓની હળથી લખાયેલી હોય છે, અને બ્રેલ લિપિ ઉપશેલા બિંદુઓ પર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે। ફ્રેન્ડ્સ, તમારે બ્રેલ લિપિ બનાવતા શીખવી છે? શીખવી છે કેવી રીતે બનાવી છે? શીખવી છે? ઓકે, ચાલો। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમારા જેવા જ કેટલાક બાળકો છે, તે અહીંયા પેન્સિલ અને સોયની મદદથી કાગળ પર કાળા પાડીને એ લોકો બ્રેલ લિપિ જેવું કંઈક બનાવે છે। તો તમે એને ધ્યાનથી જોજો અને તમે ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો। ત્યારબાદ ફ્રેન્ડ્સ, એ બાળકો આંખ પર પાતો બાંધીને એ કયો આકાર છે, એ લોકોએ જે લિપિ બનાવી છે તો તેમાં કયો આકાર છે, તો તે ઓળખવાનો પ્રયત્ન કરે છે। તો ચાલો આપણે તે જોઈએ। ફ્રેન્ડ્સ, અહીંયા કેટલાક બાળકો છે તો તેઓએ પેન્સિલની મદદથી પહેલાં એક આકાર બનાવ્યો, ત્યારબાદ તે આકાર ઉપર સોય અથવા તાકડીથી કાણા પાડ્યા, એટલે કે અંદર કાણા પાડે છે એ લોકો। ત્યાર પછી એ લોકોએ જે કાણા પાડ્યા તો પાછળ એની ઉપર ઉપશેલી બિંદુઓની હાર બની ગઈ છે। જે લોકો જોઈ શકતા નથી તો તેઓ અવાજ કાગળનો ઉપયોગ કરીને તે લોકો વાંચવાનો પ્રયત્ન કરે છે। તેઓ આ બિંદુઓની ઉપર આંગળી ફેરવે છે અને તે કયો આકાર છે તો તે વાંચવાનો તેઓ પ્રયત્ન કરે છે। અહીંયા આ બાળકો પણ હવે આવું જ કરશે, ચાલો આપણે તે જોઈએ। અહીંયા આ એક છોકરી છે, એનું નામ ઈશિકા છે। તો એ લોકોએ જે પેલા કાણા પાડીને ચિત્ર બનાવ્યા છે, તો હવે એ લોકો એ બધા જ છોકરાઓને હું જુદા જુદા ચિત્ર આપીશ। તો એ લોકો જે તબકાઓની હરમાળા બનાવી છે, તો એના આધારે તેઓ એ કયો આકાર છે તો તે એ વિદ્યાર્થીઓ ઓળખશે, ચાલો આપણે તે જોઈએ। હવે ઈશિકાબેનને આપણે એક કાગળ આપીશું। આપો ઈશિકાબેનને કાગળ એક। હવે ઈશિકાબેન, તમારે એ જે બિંદુઓની હર છે, તો એ બિંદુઓની હરને તમારે ઓળખવાનું છે અને એ સાનું ચિત્ર છે એ તમારે કહેવાનું છે। આ છે મંદિર। મંદિર છે, જુઓ તો બધા, આ ચિત્ર મંદિરનું છે? ના, આ ચિત્ર મંદિરનું નથી, ખોટું છે તમારું। હવે અહીંયા હેતુઈબેન છે। હવે હેતુઈબેને પણ આંખ પર પાટો બાંધ્યો છે, હવે આપણે એમને પણ એક ચિત્ર આપીશું, પેલું તબકાઓની હારવાળું, અને તેમણે એ ચિત્ર ઓળખવાનું છે અને એ ચિત્ર સાનું છે એ તેમણે કહેવાનું છે, ચાલો હેતુઈબેનને આપો। હેતુઈબેન, કયું છે આ ચિત્ર? એને તમારે સ્પર્શ કરવાનું છે અને પછી તમારે એને ઓળખવાનું છે। આ ચિત્ર મોરનું છે। મોરનું છે, જુઓ તો બાળકો, આ ચિત્ર મોરનું દેખાય છે તમને?
હા બરાબર છે, વેરી ગુડ. હવે અહીંયા તેવી જ રીતે સાહિલભાઈ બેઠા છે. હવે આપણે સાહિલભાઈને પણ એ પ્રમાણે ચિત્ર આપીશું અને તેમણે આ બિંદુઓની હારમાળાથી કયું ચિત્ર છે તે તેમણે એને ઓળખવાનું છે. ચલો આપો સાહિલભાઈને ચિત્ર. સાહિલભાઈ આ ચિત્રને સ્પર્શ કરો, બિંદુઓની હારમાળાને જુઓ અને એ ચિત્ર કયું છે તે. ચિત્ર બતકનું છે. જુઓ તો ફ્રેન્ડ્સ, આ ચિત્ર બતક છે. હા બરાબર છે, વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ, જોયું ને આ બાળકોએ કઈ રીતે બ્રેલ લિપિ દ્વારા ઘણા બધા આકારો બનાવ્યા અને ત્યારબાદ તે બાળકોએ આંખે પાટા બાંધીને આકારો ઓળખવાનો પ્રયત્ન પણ કર્યો. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે આવી રીતના બ્રેલ લિપિ દ્વારા ઘણા બધા આકારો બનાવજો અને આંખે પાટા બાંધીને તેને ઓળખવાનો પ્રયત્ન કરજો. તમને ખૂબ મજા આવશે. બાર મિત્રો, ચાલો આપણે આજે બ્રેલ લિપિ છે તેના વિશે થોડું વધારે જાણીએ. લુઈસ બ્રેલ નામના વ્યક્તિ એ ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજારો સાથે રમત રમતા હતા. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું. તેમણે આંખો ગુમાવી. લુઈસ બ્રેલને ભણવામાં ખૂબ જ રસ હતો. દેખાતું ન હતું છતાંય તેમણે હાર ન માની. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. તેઓને જણાયું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. આખરે તેઓને રસ્તો મળ્યો અને વાંચવા લખવાની આ રીતને બ્રેલ લિપિ તરીકે ઓળખીએ છીએ. ફ્રેન્ડ્સ, તો જોયું ને આ બ્રેલ લિપિની શોધ કેવી રીતના થઈ. જે લુઈસ બ્રેલ નામના વ્યક્તિ હતા તો તેઓ નાના હતા ત્યારે તેમની આંખમાં કંઈક વાગી ગયું હતું, બરાબર ને? ત્યારબાદ તેઓએ આ લિપિની શોધ કરી હતી. ફ્રેન્ડ્સ, આપણે જોયું તેમ આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે. તેના પર આંગળી ફેરવીને વાંચી શકાય છે અને આ લિપિ 6 બિંદુઓ પર આધારિત છે. બ્રેલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. આનાથી વાંચવું અને લખવું સરળ બનશે. અને ફ્રેન્ડ્સ, હવે તો બ્રેલ લિપિ કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આ પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી એ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ પાઠમાં ઘણી સારી એવી સમજ પડી હશે. પડીને બધાને સમજ. ઓકે, ફરી મળીશું. બાય બાય. થેન્ક યુ.